આજે રાજ્યના 94 તાલુકામાં વરસાદ, છોટાઉદેપુરમાં સૌથી વધુ 3 ઇંચ, સુખી ડેમમાં પાણીની આવકથી 19 ગામોને અપાયું એલર્ટ. મુંદ્રા પોર્ટમાં 6 દિવસની તપાસ બાદ 3000 કિલો હેરોઇન જપ્ત, પકડાયેલા દંપતી 10 દિવસના રિમાન્ડ પર. ધારાસભ્યના પુત્ર અને ભાઈ પર હુમલાના વિરોધમાં વિસાવદર જડબંધ, પોલીસે આરોપીઓ સામે કાર્યવાહીની આપી બાંયધરી. મોડાસાથી ટીટોઈને જોડતી રેલવે લાઇન માટે 50 ગામોની જમીન સંપાદનોનું વળતર ન મળતા ખેડૂતો આક્રમક, 6 મહિના છતાં નથી ચૂકવાયું વળતર. આણંદમાં યુવતી પર દુષ્કર્મ, ગુજારી ફોટો વાયરલ કરવાની ધમકી આપનારા 3 સકંજામાં યુવતીને ફસાવી ગુજાર્યો હતો બળાત્કાર. મેળો રદ છતાં ભાદરવી પૂનમે અંબાજીમાં ભક્તો ઉમટ્યા, દાનની સરવાણી વહી, રસ્તાઓ પર ભારે ભીડ. નમસ્કાર, આપ જોડે છો મંતવ્ય ન્યૂઝ, આપની સાથે હું સચિન. શરૂઆત કરીએ સમાચારની. તો ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે ત્યારે હવામાન વિભાગે ગુજરાતના અલગ અલગ જિલ્લામાં વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. વરસાદની શક્યતાને જોતા હવામાન વિભાગ દ્વારા હજુ પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ સેવાઈ રહી છે. સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે રાજ્યમાં વરસાદ ફરી જોર વધી શકે છે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે. તો રાજ્યમાં સારો વરસાદ પડી રહ્યો છે તેવામાં રાજ્યમાં ભાવનગર, છોટાઉદેપુર, અમદાવાદ, મહેસાણા, જામનગર અને ખેડામાં વરસાદ પડ્યો. ખેડા જિલ્લાના કઠલાલમાંથી પસાર થતા અમદાવાદ ઇન્દોર હાઈવે પર ધોધમાર વરસાદ ખાબક્યો. અહીં ભારે વરસાદના કારણે વાહન ચાલકો હાલાકીમાં મુકાઈ ગયા. વીજળીના કડાકા સાથે વરસાદ પડતા વિઝિબિલિટી શૂન્ય થઈ ગઈ હતી, જેના કારણે રોડ પર પસાર થતા વાહન ચાલકો હાલાકીમાં મુકાયા હતા. ખેડા જિલ્લામાં વહેલી સવારથી જ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે, ત્યારે હાલમાં મંતવ્ય ન્યૂઝની ટીમ કઠલાલ તાલુકાના લાડવેલ ચોકડી ખાતે પહોંચી છે. હાલ જે અહીંના દ્રશ્યો બતાવી કે જે ઇન્દોર અમદાવાદ હાઈવે છે ત્યાં મુશળધાર વરસાદ પડવાને કારણે વાહન વ્યવહાર પણ ઘણો ઓછો જોવા મળી રહ્યો છે. આ માર્ગ પરથી અગર અસંખ્ય સંખ્યામાં વાહન ચાલકો પસાર થતા હોય છે. હાલમાં વહેલી સવારથી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે અને વીજળીના કડાકા મડાકા સાથે અહીં વરસાદ વહેલી સવારથી જ હાલમાં વરસી રહ્યો છે. વાત કરવામાં આવે તો જે અહીંથી વાહન ચાલકો પસાર થઈ રહ્યા છે તેમને વિઝિબિલિટીનો હાલમાં પ્રશ્ન ઊભો થયો છે અને વાહન ચલાવવામાં પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ખુશીનો માહોલ જોવા મળ્યો. ઉલ્લેખનીય છે કે જિલ્લામાં અને ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ઓરસંગ નદી બે કાંઠે વહી રહી છે. ધારાસભ્ય ચિરાગ કાલરિયાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે. અતિવૃષ્ટિના કારણે જામજોધપુરમાં ખેડૂતોના પાકને નુકસાન થયું છે તેમજ ખેડૂતોની જમીનનું ધોવાણ થયું છે. આ ઉપરાંત ગોડાઉનમાં રાખેલો પાક પણ નાશ પામ્યો છે, સાથે વીજળીના થાંભલા પણ તણાઈ ગયા છે, જેથી ખેડૂતોની હાલત કફોડી બની છે. ત્યારે ખેડૂતોને વળતર ચૂકવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ચિરાગ કાલરિયાએ પત્ર લખ્યો. સુરેન્દ્રનગરના મૂળી તાલુકામાં અતિવૃષ્ટિના કારણે ખેડૂતોને ભારે નુકસાન પહોંચ્યું છે અને આર્થિક પરિસ્થિતિ દયનીય બની ગઈ છે. ત્યારે ખેતી પાકને નુકસાન થતા તાત્કાલિક સર્વે કરી સહાય ચૂકવવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે. મૂળી તાલુકામાં ખેડૂત એકતા મંચની અધ્યક્ષતામાં ખેડૂતોએ મામલતદારને આવેદનપત્ર આપ્યું અને નુકસાની અંગે તાત્કાલિક સર્વે કરી સહાય ચૂકવવા રજૂઆત કરી. અરવલ્લીમાં મોડાસાથી ટીટોઈને જોડતી રેલવે લાઇન માટે 50 ગામોની જમીનનું સંપાદન કરવામાં આવ્યું હતું, પરંતુ આ સંપાદનની રકમ હજુ સુધી ન મળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. મોડાસાના ટીટોઈ, બામણવાડ, બોલુંદ્રા, ઉમેદપુર સહિત 50 વધુ ગામોમાં જમીનનું સંપાદન કરવામાં આવ્યું હતું અને આ વાતને 6 મહિના કરતાં વધુ સમય થઈ ગયો હોવા છતાં ખેડૂતોને કશું વળતર નથી મળ્યું.
बीजी तरफ खेडूतोना सात बारना उतारामां पण तेनी नोंध करी देवामां आवी छे, जेथी खेडूतो जमीन वेची पण नथी शकता, तेमज तेमने धिराण पण नथी मळी शकतुं, त्यारे संपादन करायेली जमीननुं वळतर जल्दी वळे तेवी खेडूतोए माग करी छे। सरकारे जमीन मांगणी करी अने एना माटे अमने नोटिस आपेली, एनी जमीन अमारी रेलवे में लेवामां आवी छे, हजू सुधी अमने वळतर मळ्युं नथी। खेडूतोने कंई पण काम करवुं होय के केसीसी करवी होय तो पण आ तकलीफ पड़े छे, एटले जो रेलवे खूंट मारी दीधा होय अने महसूल विभाग तरफथी जमीन संपादन थई गई होय तो खरेखर वळतर केम आपवामां आवे। लगभग 200 खेडूतोनी जमीनो कपाई रही छे आ रेलवेमां, एमने आज दिवस सुधी कोई वळतर चूकवामां आव्युं नथी, એમના ખેતરોમાં ખૂંટ મારી દેવામાં આવ્યા છે। બીજા નંબરમાં કે સાતબારના ઉતારાની અંદર નોંધો પડી ગઈ છે, એના લીધે ખેડૂતોને કોઈ પણ જાતનું ધિરાણ મળશે નહીં આગામી સમયમાં, માટે સરકારે આ બાબતે ત્વરિત નિર્ણય લઈ અને ખેડૂતોને તાત્કાલિક। ભુજ તાલુકાના કુકમા ગામના સરપંચને ડીડીઓ દ્વારા સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। सरपंच द्वारा कंपनी पास से ₹4 लाख की लांच लेवाना मामले सस्पेंड करवामां आव्या छे। कुकमा गामना सरपंच कंकुबेन अमृतलाल मारवाड़ा कच्छ जिला भाजप महिला मोर्चाना मंत्री पण छे, त्यारे भाजप द्वारा तेमने होद्दा परथी क्यारे दूर करवामां आवशे ते जोवुं रह्युं। गामना सरपंचने सस्पेंड करी देवाता हवे कुकमा ग्राम पंचायतनो चार्ज उप सरपंचने सोंपवामां आव्यो छे। રાજ્યમાં ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા તલાટી કમ મંત્રીઓ પોતાના પડતર પ્રશ્નોને લઈને આંદોલનના માર્ગે વળ્યા છે, ત્યારે રાજકોટ ગોંડલ તાલુકા પંચાયતના તલાટીઓએ પોતાના પડતર પ્રશ્નોને લઈ આવેદનપત્ર આપી કાળી પટ્ટી ધારણ કરી ફરજ બજાવી હતી। જો પડતર પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો રાજ્યમંડળના આદેશ મુજબ આંદોલનાત્મક કાર્યક્રમો કરવાની પણ તેમણે ચીમકી ઉચ્ચારી। સરકારશ્રીના ગ્રામ્ય લેવલના પાયાના કર્મચારી એટલે તલાટી મંત્રી અને એ જ પાયાના કર્મચારીને થઈ રહેલા અન્યાય સામે રાજ્યમંડળના આદેશ મુજબ આજરોજ અમે ગોંડલ તાલુકાના સર્વે તલાટી મંત્રીશ્રીઓ કાળી પટ્ટી ધારણ કરી અમારી ફરજ બજાવી રહ્યા છીએ। આગામી સમયમાં મંડળના આદેશ મુજબ જે કાંઈ કાર્યક્રમો થશે એમાં પણ અમે સહભાગી થશું। જેતપુરના રેવન્યુ તલાટીઓ દ્વારા કાળી પટ્ટી બાંધી સરકાર સમક્ષ વિરોધ નોંધાવવામાં આવ્યો। પડતર સહિતના પ્રશ્નોને લઈ આ વિરોધ નોંધાવવામાં આવ્યો। મહત્વનું છે કે 2018માં રેવન્યુ તલાટીઓની માંગ પૂર્ણ કરવા સરકારે બાંહેધરી આપી હતી, પરંતુ 3 વર્ષ બાદ પણ માંગ પૂર્ણ ન કરાતા હવે રેવન્યુ તલાટીઓએ આંદોલનનો માર્ગ અપનાવ્યો છે। મહત્વનું છે કે વિકાસ અધિકારી સુધી પ્રમોશન આપવામાં આવે અને રેવન્યુ તલાટીને પંચાયત તલાટી સાથે મર્જ કરવા સહિતની આ માંગ કરી રહ્યા છે। પરંતુ સમગ્ર ગુજરાતના તલાટીઓ દ્વારા જે વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે, જેનું કારણ છે મુખ્યત્વે 2018માં અમારી માંગણીઓ જે કરેલી હતી એ સંતોષાણી નથી, અને અમે આજરોજથી વિરોધ કરી અને સમયાંતરે છે આગામી જે કામગીરી છે અમારી જે હડતાલ છે એના દ્વારા દર્શાવીશું। તો એવી છે કે રેવન્યુ તલાટીને પંચાયત તલાટીમાં મર્જ કરવામાં આવે, પગાર ધોરણ સરખા રાખવામાં આવે અને વિસ્તરણ અધિકારી આંકડા અને સહકારમાં પ્રમોશન આપવામાં આવે, ગ્રેડ પેમાં સુધારો વધારો કરવામાં આવે। આ પહેલાં અમે 2018માં આંદોલન કર્યું હતું ત્યારે સરકારશ્રી દ્વારા બાંહેધરી આપવામાં આવી હતી કે તમારી માંગણીઓ અમે સંતોષી છે, એટલા માટે અમે ત્યારે આંદોલન સમેટી લીધું હતું, પરંતુ 3 વર્ષ થઈ ગયા હોવા છતાં કોઈ પણ પ્રકારનું એમાં રિઝલ્ટ જોવા નથી મળ્યું, માટે અમે આજે છોટાઉદેપુર તાલુકા પંચાયત કચેરી ખાતે તલાટીકમ મંત્રીઓ દ્વારા પડતર સહિતના પ્રશ્નોને લઈ વિરોધ નોંધાવવામાં આવ્યો। કાળી પટ્ટી ધારણ કરી તેમણે વિરોધ નોંધાવ્યો, સાથે જ આગામી સમયમાં માંગ ન સ્વીકારવામાં આવે તો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। મહત્વનું છે કે રેવન્યુ તલાટીઓ સમાન વેતન માટે વિરોધ નોંધાવી રહ્યા છે। અને માંગણીઓ મૌખિક સ્વીકાર્યા બાદ અત્યાર સુધી એમણે અમને જે હૈયાધારણા આપી તે પૂર્ણ થઈ નહીં, અને અમારા રાજ્ય મંડળે એમને વારંવાર લેખિત 13 જેટલી વાર અમને રજૂઆત કરવા છતાં સુખદ અંત ન આવતા અમો તલાટીકમ મંત્રીઓ રાજ્ય મંડળના માર્ગદર્શન હેઠળ વિવિધ કાર્યક્રમો હડતાળના ભાગરૂપે પડતર માંગણીઓના ભાગરૂપે વિવિધ કાર્યક્રમો કરીએ છીએ, જેના ભાગરૂપે આજે અમારે કાળી પટ્ટી ધારણ કરી અમે પડતર માંગણીઓનો વિરોધ કરીએ છીએ।
सुरेन्द्रनगर लींबड़ी तालुका तलाटी मंडल द्वारा पड़तर प्रश्नों अंगे तालुका पंचायत कचेरी खाते विरोध कर 4400 ग्रेड पे रेवन्यू तलाटीओ ने मर्ज करने सहित विविध मांगों पूरी न थता काली पट्टी धारण कर विरोध कर्यो। आगामी 27 तारीखे पेन डाउन करी अने तारीख 1 ऑक्टोबर थी तमाम सरकारी कार्यक्रमनो पण बहिष्कार तेओ करशे। आ समये मोटी संख्यामां लींबड़ी तालुकाना तलाटीओ उपस्थित रह्या। सुरेन्द्रनगर जिला कलेक्टर कचेरी खाते पोलीसे मीडियाकर्मीओ साथे गैरवर्तन कर्युं हतुं। कोंग्रेसना उपवास आंदोलननुं कवरेज करवा गयेला मीडियाकर्मीओने कलेक्टरनी चेम्बरमां जता अटकाववामां आव्या हता। અને જિલ્લા કલેક્ટરની હાજરીમાં પીઆઈએ મીડિયાકર્મીઓ સાથે ગેરવર્તન કર્યું હતું, જેને લઈ મીડિયાકર્મીઓ દ્વારા જવાબદાર પોલીસ અધિકારી સામે કડક પગલાં ભરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। सुरेन्द्रनगर जिला संकलन एंड लैंड कमिटी बैठक रद्द करवामां आवता कोंग्रेस द्वारा विरोध नोंधावामां आव्यो। चोटीला ने दसाड़ाना धारासभ्यनी आगेवानी हेठळ कलेक्टर कचेरीमां अन्न अने जळनो त्याग करी विरोध नोंधावामां आव्यो। दरमियान कलेक्टर कचेरीए अफरातफरीनो माहोल सर्जायो हतो। घटनाने जाण थता डीवायएसपी सहितनो पोलीस काफलो कलेक्टर कचेरीए दोड़ी गयो हतो। છેલ્લા બે વર્ષથી સુરેન્દ્રનગર જિલ્લાની અંદર અતિ મહત્વની ગણી શકાય તેવી સંકલનની બેઠક એ બોલાવવામાં આવતી ન હતી। વારંવાર અમારી રજૂઆતો છતાં પણ જિલ્લાનું વહીવટીતંત્ર આ અતિ મહત્વની બેઠક બોલાવતી ન હતી। આ સિવાય બીજી લેન્ડ કમિટીઓની પણ બેઠકો વારંવાર રદ કરવામાં આવતી હતી। એના કારણે જિલ્લાના જે પ્રાણ પ્રશ્નો છે પ્રાણ પ્રશ્નોને વાચા આપી શકાતી ન હતી। આથી અમે આજે હું અને અમારા સાથી ધારાસભ્ય માન્ય ઋતુભાઈ મકવાણા સાહેબ, અમારા જિલ્લા અધ્યક્ષ શ્રી રયાભાઈ સહિત જિલ્લાના વરિષ્ઠ આગેવાનો તમામ તાલુકામાંથી ખૂણે ખૂણેથી બધા કાર્યકરો આવી અને આજે અમે ખાતે સવારે 10 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધીનો અન્નસનનો કાર્યક્રમ આપ્યો હતો। ગુજરાતમાં કોરોના મહામારી દરમિયાન થયેલા મૃત્યુમાં નાગરિકોને ન્યાય મળે તે માટે કોંગ્રેસ દ્વારા સમગ્ર ગુજરાતમાં ન્યાયયાત્રાની શરૂઆત કરવામાં આવી હતી। આ કાર્યક્રમ દ્વારા કોંગ્રેસે 2 અઠવાડિયામાં 22,000 કરતાં વધુ પરિવારો સાથે મુલાકાત કરી, તેમજ સરકારે કોરોનામાં મૃત્યુ પામેલા દર્દીનો આંક 10,081 સત્તાવાર રીતે જાહેર કર્યો છે, જેનાથી કોંગ્રેસે 3 ગણી માહિતી એકત્ર કરી છે। લોકોની ઘરે જઈને ફોર્મ ભરાવવાના શરૂ કર્યા, સાંત્વનો આપવાની શરૂ કરી। અત્યાર સુધી સમગ્ર ગુજરાતની અંદર માત્ર 4 અઠવાડિયાની અંદર 31,850 ફોર્મ કોંગ્રેસ પક્ષે લોકોની ઘરે જઈને બનાવ્યા। નવસારીમાં કસ્ટોડિયલ ડેથને લઈને ધરણા યોજાય તે પહેલા જ ધારાસભ્ય આનંદ પટેલની અટકાયત કરવામાં આવી, જેના પગલે મોટી સંખ્યામાં આદિવાસી કાર્યકર્તાઓ તેમજ આગેવાનો દ્વારા રાનકુવા સર્કલ પાસે રસ્તા પર બેસીને વિરોધ નોંધાવવામાં આવ્યો। સાથે જ સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા, જ્યાં મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો। નવસારી જિલ્લાના ચીખલી કસ્ટલ ડેટના મામલામાં આ જોઈએ ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, પરંતુ વહેલી સવારથી જ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી। આપણે દ્રશ્યો ફરીથી બતાવવા માંગીશ કે આ દ્રશ્યમાં જે જોઈ રહ્યા છો, ચીખલીથી જે વાસદા રોડ જે રાનકુવા સર્કલ આવ્યું છે, રાનકુવા સર્કલ પાસે આદિવાસી આગેવાનો તેમજ મહિલાઓ દ્વારા જે અહીં રસ્તા ઉપર બેસીને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। તેઓની એક માંગ ઉઠી રહી છે કે જે તેઓના જે ધારાસભ્ય અનંત પટેલ છે તેઓને અટકાયત કરી છે, તેઓની માંગ ઉઠી રહી છે કે તેઓને અહીં લાવે અને અનંત પટેલને અહીં બોલાવવામાં આવે તેવી આદિવાસીઓ દ્વારા માંગ કરવામાં આવી છે। આપને દ્રશ્યમાં બતાવવા માંગી છે, ટ્રાફિક છે, ટ્રાફિક પણ અહીં થઈ ચૂક્યો છે। મોટા પ્રમાણમાં અહીં આદિવાસી આગેવાનો તેમજ મહિલાઓ અહીં ઉપસ્થિત થઈ ચૂક્યા છે, જેઓ પ્રદર્શન કરી રહ્યા, વિરોધ પ્રદર્શન કરી રહ્યા, તેઓની એક જ માંગ ઉઠી રહી છે કે જે અનંત પટેલને જે અટકાયત કરવામાં આવી છે, અટકાયત તેઓને અહીં લાવવામાં આવે અને જે આદિવાસી આગેવાનો છે તેમની સાથે વાત કરીને તેઓને અહીં લાવવામાં આવે તેવી આદિવાસી આગેવાનો દ્વારા માંગ ઉઠી રહી છે। ઋષ્યન શર્મા, મંત્રાલય ન્યૂઝ, નવસારી। મહેસાણામાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ઉપસ્થિતિમાં નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। કાર્યક્રમ દરમિયાન હજારો લોકોએ પૂર્વ નાયબ મુખ્યમંત્રીનું ઉમળકાભેર સ્વાગત કર્યું, સાથે જ તેમના કાર્યકાળ દરમિયાન લેવાયેલા વિવિધ નિર્ણયોને પણ વધાવ્યા। સભા દરમિયાન નીતિન પટેલે ચોંકાવનારું નિવેદન પણ આપ્યું। તેમણે કહ્યું કે અનેક નગુણા લોકો મારી પાસે કામ કરાવી ગયા છે, અને પછી કદી ફરી પાછા ના આવે। ચૂંટણીમાં એમના ગામમાં જઈએ કે ભાજપને મત આપજો, કમરના નિશાન ઉપર સિક્કો મારજો, મોટું કામ।
તો હાલ ગુજરાત રાઉન્ડ અપમાં સમય બ્રેકનો, અન્ય સમાચારો બ્રેક બાદ. વેલકમ બેક. આગળ વાત કરીએ તો અમરેલીના ગુગરાણા ગામની પડતર જગ્યામાંથી માનવ કંકાલ મળી આવ્યા. અવાવરૂ જગ્યાએ દાટેલી હાલતમાં માનવ કંકાલ પડ્યા હતા, જેને શ્વાન દ્વારા ખેંચી લેવાતા સ્થાનિકોની નજર પડી. પોલીસે સ્થળ પર પહોંચી માનવ કંકાલની સાથે કપડાં પણ કબજે કર્યા. સાથે જ કંકાલ પુરુષના છે કે મહિલાના તેની તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસને સ્થળ પરથી ખોપરી તથા હાથપગના હાડકા મળી આવ્યા છે. આગળ વાત કરીએ તો આણંદમાં ત્રણ શખ્સોએ એક યુવતીને પોતાની ઝાડમાં ફસાવી અને આ ત્રણેય શખ્સોએ વારંવાર આ યુવતી સાથે દુષ્કર્મ કર્યું. એવું તો શું કારણ બન્યું હતું કે આ યુવતી ત્રણેય શખ્સોની ચુંગાલમાં ફસાય? આવો જોઈએ. યુવતી પર દુષ્કર્મ ગુજારનાર શખ્સો સકંજામાં. ફોટોગ્રાફર, વકીલ અને ડોક્ટરની ધરપકડ. આણંદ ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ. પોલીસના સકંજામાં ઉભેલા આ શખ્સો, જેમના નામ છે સંદીપ તરકે, પ્રદ્યુમન બિપિન ગોહિલ અને મેહુલ પ્રજાપતિ. સંદીપ વ્યવસાયે ફોટોગ્રાફર છે, જ્યારે પ્રદ્યુમન વકીલ છે અને મેહુલ પ્રજાપતિ ડોક્ટર છે. આવો સારો વ્યવસાય હોવા છતાં ત્રણેય શખ્સોએ જેલના સળિયા ગણવાનો વારો આવ્યો છે, કારણ કે ત્રણેય શખ્સોએ સાથે મળીને એક યુવતીને ફસાવીને વારંવાર તેના પર દુષ્કર્મ ગુજાર્યું હતું. આ ત્રણેય વ્યક્તિઓએ વારાફરતી આ પીડિતાના નગ્ન ફોટો બતાવી વાયરલ કરવાની ધમકી આપી અને તેની સાથે વારંવાર દુષ્કર્મ કરેલું, તેના અનુસંધાને ફરિયાદ આપેલી અને આ ત્રણેય આરોપીઓને હાલે કાયદેસરની ધરપકડ કરી એના 4 દિવસના રિમાન્ડ મેળવવામાં આવેલા છે. યુવતીને ફસાવવાની જાળ રચવામાં મુખ્ય ભૂમિકા સંદીપ નામના શખ્સની છે. 4-1 વર્ષ પહેલા કોઈ લગ્નમાં એક યુવતીએ તેની પાસે ફોટો પડાવ્યા હતા અને એ ફોટો આપવા માટે સંદીપને પોતાનો નંબર આપ્યો હતો, જે બાદ સંદીપ તેની સાથે વાત કરવા લાગ્યો. આ દરમિયાન યુવતીનો અકસ્માત થતા તેણે સંદીપ પાસેથી 8,000 રૂપિયા ઉછીના પણ લીધા. જે રૂપિયા યુવતી પરત ન આપી શકતા સંદીપ તેને હેરાન કરવા લાગ્યો અને શરીર સુખની માંગ કરવા લાગ્યો. આરોપી નંબર 1 સંદીપ નામનો વ્યક્તિ, જે ફોટોગ્રાફરનું કામ કરે છે લગ્નમાં ફોટો પાડવાનો, એને લગ્નનો ફોટો આપવાના નામે આ પીડિતાના ફોન નંબર લીધેલા અને પછી એને હેનકેન પ્રકારે લાલચો આપી. યુવતીએ ન કહેતા સંદીપે તેના વકીલ મિત્ર પ્રદ્યુમનસિંહ ગોહિલને યુવતીનો નંબર આપ્યો, જેણે યુવતીને ફોન કરીને તેને નોકરીની લાલચ આપી. આ ઉપરાંત સંદીપ પાસેથી યુવતીએ ઉછીના લીધેલા રૂપિયા આપવાનું પ્રદ્યુમને નાટક કર્યું અને બદલામાં પોતાની હવસ સંતોષી, જેના ફોટો અને વિડીયો ત્યાં છુપાયેલા સંદીપે કેદ કરી લીધા અને એ વાયરલ કરવાની ધમકી આપી તેના પર દુષ્કર્મ ગુજાર્યું. સંદીપે આ ફોટો અને વિડીયો પોતાના મિત્ર અને દેદરડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટર મેહુલ પ્રજાપતિને મોકલતા તેણે પણ યુવતીને ફોન કરીને એ ફોટો અને વિડીયો વાયરલ કરવાની ધમકી આપીને તેની સાથે પોતાની હવસ સંતોષી. આખરે યુવતીએ પોલીસ સમક્ષ ફરિયાદ કરતા ત્રણેય શખ્સોને દબોચી લેવાયા છે. સપન પટેલ, મંતવ્ય ન્યૂઝ, આણંદ. સુરેન્દ્રનગરના વઢવાણ બસ સ્ટેન્ડ પાસે રિક્ષા ચાલકની જાહેરમાં હત્યા કરી નાખવામાં આવી. પ્રેમ પ્રકરણમાં અજાણ્યા શખ્સે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી રહેસી નાખ્યો હોવાની આશંકા સેવાઈ રહી છે. જાહેરમાં દિન દહાડે થયેલી હત્યાથી સ્થાનિકોમાં ઉચાટ ફેલાયો હતો. જેતપુરના રામૈયા હનુમાન મંદિર પાસે એક યુવક પર 3 જેટલા શખ્સોએ છરીના ઘા ઝીકી દીધા.
મળતી માહિતી પ્રમાણે યુવક પાનની દુકાને ફાકી ખાવા જતો હતો ત્યારે રસ્તામાં 2-3 લોકો સાથે બોલાચાલી થઈ અને ત્યારબાદ યુવકને છરીના ઘા ઝીકી દેવામાં આવ્યા. આ સાથે યુવકને ઈજા પહોંચતા જેતપુરની સરકારી હોસ્પિટલ સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે. અમરેલીના ધારીમાં એક માલધારી યુવકને વન્ય કર્મીએ માર માર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. માલધારી યુવક ઘરે જઈ રહ્યો હતો એ સમયે ગોવિંદપુર માટણમાળા વિસ્તારમાં દલખાણીયા રેન્જના ગાર્ડ દ્વારા માર મારવા આવ્યો હોવાનો આક્ષેપ કરાયો છે. ઈજાગ્રસ્ત માલધારી યુવકને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. આ સમગ્ર મામલે વન વિભાગના અધિકારીઓએ મૌન ધારણ કરી લીધું છે. પૂર્વ મંત્રી દિલીપ સંઘાણીના ભાઈ મુકેશ સંઘાણીની વાડીમાં આ માલધારી યુવક કામ કરે છે. જૂનાગઢના કેશોદમાં મહિલા ઉપર હુમલો કરવામાં આવ્યો. ત્રાંગરશા પીર ડુંગર પર મહેંદીની રસમ માટે ગયેલી દિવેલિયા પરિવારની મહિલા ઉપર મુંજાવર પરિવારના 6 જેટલા પુરુષોએ હુમલો કર્યો. જેને લઈને રોષે ભરાયેલા દિવેલિયા પરિવારના સભ્યો પોલીસ સ્ટેશન પર ઉમટી પડ્યા અને હુમલો કરનાર શખ્સોને કડક સજાની માંગ કરી. મહત્વનું છે કે ત્રાંગરશા પીર પર દિવેલિયા અને મુંજાવર એમ બંને પરિવાર દ્વારા વર્ષોથી મહેંદીની રસમ કરવામાં આવે છે, પરંતુ દિવેલિયા પરિવારની મહિલાઓ હવે બીજી કોઈ જગ્યાએ જઈને મહેંદીની રસમ કરે તેવી વાત કરી મુંજાવર પરિવારના પુરુષોએ હુમલો કર્યાનું કહેવામાં આવી રહ્યું છે. તો એ ત્રાંગણ સભ્યની મહેંદી વર્ષોથી હતી. અમે મહેંદી કરવા ગયા તો અમારા ઘરના એમ કીધું અહીંથી દીવો કરો અહીંથી કરો એ, કે અમે કરતા હતા બહાર. તો બહાર આવીને સીધા ઝપા ઝપી અમે બહાર ઊભા હતા. 3 જણા હતા, 3 બાપ દીકરો અને 3 વ્યક્તિ અજાણા. સીધો અમે ઊભા હતા ને તેની ચેન આવી જ ગયું મારા ગળામાં. ને અમારી બેન દીકરી બે ઊભી હતી ને તો ગેરશબ્દ જેમ આવે બોલતો હતો. દીકરીઓ અમારી બધી એમ બોલી કે ગેરશબ્દ બાપુ ન બોલે, આ કેવી છે ધાર્મિક જગ્યા છે. તો બધી ધક્કા મારી મારીને માથેથી ચૂંદડી ખેંચીને ઘા કરીને બધાને નાખ્યા. પેલા અમને આ ચારે અમે પાછે. અને હવે વાત કરીએ જય અંબે. આજે ભાદરવી પૂનમના દિવસે અંબાજીમાં શક્તિપીઠમાં દાનનો પ્રવાહ વહી રહ્યો ત્યારે પૂનમના દિવસે અધધધ દાન થયું છે, જેમાં અમદાવાદના એક વેપારીએ સોનાનું દાન કર્યું અને નવનીતભાઈએ 500 ગ્રામ સોનાનું માતાજીના ચરણોમાં દાન કર્યું છે. શક્તિપીઠ અંબાજીમાં આજે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા અને દાનની સરવાણી વહી ત્યારે અમદાવાદના વેપારી નવનીતભાઈએ માતાજીના ચરણોમાં 500 ગ્રામ સોનાનું દાન કર્યું છે. મેબી 20-21 વર્ષ થયા હશે આશરે કરીએ છે. આ વર્ષે માતાજીની વરસગાંઠ આવે છે પોષ મહિનાની પૂનમના દિવસે, એટલે તે વખતે બીજું 500 ગ્રામ અર્પણ કરીશું. તો અંબાજીમાં ભાદરવી પૂનમના તહેવારની પૂર્ણાહુતિ થઈ. ધજા ચડાવવાની પરંપરાગત વિધિ સાથે તહેવારની પૂર્ણાહુતિ કરવામાં આવી. છેલ્લે બનાસકાંઠા પોલીસ વિભાગ દ્વારા મંદિર પર ધજા ચડાવવામાં આવી અને પોલીસ વિભાગની ધજાના આરોહણ બાદ તહેવારની પૂર્ણાહુતિ થઈ. ઢોલ વગાડીને વાજતે ગાજતે મોટી સંખ્યામાં પોલીસ કર્મીઓ ધ્વજા લઈને મંદિરે પહોંચ્યા અને અબીલ ગુલાલની છોડો ઉડાડી વાજતે ગાજતે ધ્વજારોહણ કરવામાં આવ્યું. મહત્વનું છે કે કોરોનાની ત્રીજી લહેરની આશંકા વચ્ચે અંબાજીમાં ધામધૂમથી મેળો નહોતો યોજાયો, જોકે બાધા માનતાવાળા શ્રદ્ધાળુઓ માટે મંદિર ખુલ્લું રાખવામાં આવ્યું હતું. ભાદરવી પૂનમ જ્યારે પણ હોય છે ત્યારે છેલ્લા દિવસે બનાસકાંઠા પોલીસ પરિવાર વતી, એટલે પોલીસ જે છે ધજા ચડાવતી હોય છે, એ જ પ્રણાલી પ્રમાણે આજે પણ અમે ધજા ચડાવી છે. આજે ભાદરવી પૂનમનો છેલ્લો દિવસ છે એટલે આખો પોલીસ પરિવાર જે છે એમને ઉલ્લાસભેરની ઉજવણી કરી છે. 1000થી વધારે જેટલા પોલીસ તંત્રના જવાનો ખડે પગે રહી અને માય ભક્તોની સુરક્ષાની જવાબદારી નિભાવેલી છે. આપણે જાણીએ છીએ મોટી સંખ્યામાં આવતા હોય ત્યારે જ્યારે સ્વચ્છતાના પણ પ્રશ્નો ઉપસ્થિત થતા હોય, ઓલમોસ્ટ 600 જેટલા સફાઈ કામદારો સતત ખડે પગે રહી સ્વચ્છતાની કામગીરી કરી રહ્યા છે. આજનો દિવસ પૂર્ણ થયા પછી પણ 2 દિવસ સુધી અમે લોકો સફાઈની કામગીરી ચાલુ રાખવાના છીએ. જેવા તો ગુજરાત રાઉન્ડઅપમાં અત્યારે આટલું જ. વધુ સમાચારો માટે અમારી વેબસાઇટ mantavyanews.com ની મુલાકાત લેવાનું ચૂકશો નહીં. નમસ્કાર.